નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ટૂંક સમયમાં આપણે નાયબ મામલતદારની પરીક્ષા આવી રહી છે, તો એના માટે ઉપયોગી બને એવા અગાઉની પરીક્ષામાં નાયબ મામલતદારની પરીક્ષામાં જે પૂછાયેલા છે એવા પ્રશ્નોને કટકા કટકા કરી, એટલે કે થોડા પ્રશ્નો સ્વરૂપે નાના નાના વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરી દેવાનો છું. લગભગ 2-3 જેટલા વિડીયો થશે, પણ 2 વિડીયોની અંદર ટોટલી પ્રશ્ન જે અગત્યના છે, જે બહુ સહેલા છે, જેમાંથી આપણે કવર કરી શકીએ એવા છે, એવા પ્રશ્નોને આપની સમક્ષ રજૂ કરવાનો છો. તો કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર ચાલો શરૂ કરી દઈએ આજના પ્રશ્નો. જો ચેનલ પર તમે પહેલીવાર હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે, માળીનો ચાળો શું છે? તો મિત્રો, જવાબ આવશે, માળીનો ચાળો છે એ ડાંગનું એક પ્રકારનું નૃત્ય છે. હવે મિત્રો, તમને ખબર હોય તો માળીનો ચાળો બરાબર, એ ઉપરાંત એક બીજો પણ આવે છે, ઠાકરિયાનો ચાળો. તો આ બધા છે એ ચાળો નામનું નૃત્ય છે, એની અંદર જુદા જુદા આવતા. દાખલા તરીકે ભવાઈની હવે અંદર જોઈએ તો આપણે રામદેવ પીરનો વેશ આવે, ઝુંડા ઝુલણનો વેશ આવે, ચશ્મા ઓર્ડરનો વેશ આવે, તો એવી રીતે આ પણ એની અંદર જુદા જુદા માળીનો ચાળો, ઠાકરિયાનો ચાળો આવે છે. આ 2 જીપીએસસીમાં પૂછાયેલ છે પ્રશ્ન. મિત્રો, ઘણીવાર એવી રીતે પૂછાઈ જતો હોય કે ચાળો ક્યા વિસ્તારનું કે ક્યાં જિલ્લાનું નૃત્ય છે, તો એ પણ આપણે ખબર હોવી જોઈએ કે ડાંગ જિલ્લાનું આ ચાળો નામનું નૃત્ય છે. બહુ સિમ્પલ છે, આપણે સાથે સાથે ક્લાસ 3 લેવલની પરીક્ષામાં આપણે પૂછે એવી રીતે પણ પ્રિપેરેશન કરવાની છે. જોઈએ એના પછીનો પ્રશ્ન. ખાલી જગ્યા ચા ને ગળી સાહ અને છાસ ને ખાટી સાહ કહે છે. તો મિત્રો, એનો જવાબ આવશે ભીલ લોકો છે એ ચા ને ગળી સાહ અને છાસ ને ખાટી સાહ, એટલે કે છ આવતો હોય કે ચ આવતો હોય અહીંયા એ સ શબ્દનો ઉપયોગ કરે છે. એમનો કહેવાનો મતલબ એવો થાય છે, તો એ જવાબ આવશે ભીલ લોકો કરે છે. મુખ્યત્વે મિત્રો, હવે તો એવું બને છે કે ભીલ લોકો હોય કે કોઈ પણ લોકો હોય, હવે તો એ સુધરતા જાય છે, એની લેંગ્વેજમાં પણ બદલાવ આવતા જાય છે, પણ જૂનવાણી રીત રિવાજ પ્રમાણે અને જૂના જે રૂઢિગતમાં બંધાયેલા હોય એ લોકો અને એના શબ્દોના લઢણમાં જે લોકો બંધાયેલા હોય એ જ રીતે બોલતા જોવા મળે છે. જોઈએ પછી આગળ, રેવાડીનો મેળો ક્યાં ભરાય છે? બરાબર, તો રેવાડીનો મેળો છે એ સંતરામપુર ખાતે ભરાય છે. બરાબર, સંતરામપુર ખાતે આ રેવાડીનો મેળો ભરાય છે. તો મિત્રો, એક વાત કરીએ તો આ રેવાડીનો જે મેળો છે એ જૈન લોકોનો મેળો છે. એટલે એવો પ્રશ્ન પૂછાય કે રેવાડીનો મેળો ભરાય છે ક્યાં ધર્મ સાથે જોડાયેલો છે, તો જૈન ધર્મ સાથે જોડાયેલો આ રેવાડીનો મેળો છે. મહીસાગર જિલ્લો, બરાબર, મહીસાગર જિલ્લાનું જે સંતરામપુર છે ત્યાં આ રેવાડીનો મેળો ભરાય છે. એટલે ઘણો બધો અગત્યનો છે, કારણ કે હવે સાદા અને સિમ્પલ મેળા જે બધા પૂછાતા હતા, ઓઠાનો મેળો અને એ બધા મેળા હવે મિત્રો પૂરા થઈ ગયા છે, અને જીપીએસસી લેવલની પરીક્ષા હોય એટલે એવા ઇઝી મેળા પૂછાવાના બહુ ચાન્સીસ ઓછા છે, અને જો પૂછાઈ જાય તો એ આપણા રોકડા માર્ગ જ હોય છે. જોઈએ પછી આગળ, બહુ સહેલો અને સિમ્પલ પ્રશ્ન, તેલિયું અને દૂધિયું તળાવ ક્યાં આવેલા છે? લગભગ મિત્રો, કોઈ પ્રિપેરેશન કે તૈયારી કરનારને ન ખબર હોય એવું બને જ નહીં. બરાબર, તો મિત્રો જવાબ આવશે પાવાગઢ. પાવાગઢ છે ત્યાં તેલિયું અને દૂધિયું તળાવ આવેલા છે. પાવાગઢ છે, પાવાગઢની તળેટીમાં એક સ્થળ આવેલું છે મિત્રો, એને તો આપણે યાદ કરવું જ પડે, અને સ્થળનું નામ છે ચાંપાનેર. વનરાજસિંહ ચાવડાએ તેના મિત્ર ચાંપાની યાદમાં આ ચાંપાનેર વસાવ્યું હતું, અને પછી આગળ જતા પત્તે રાવળ નામના રાજા પાસેથી, જેને જયસિંહ રાવળ તરીકે પણ ઓળખવામાં આવે છે, કદાચ પૂછાઈ જાય તો યાદ રાખજો, આ જયસિંહ રાવળ પાસેથી મોહમ્મદસો બેગડો છે એ આ ચાંપાનેર જીતી લે છે, અને પોતાને ચોમાસાની રાજધાની તરીકે ચાંપાનેરને પસંદ કરે છે. જો તમને ખ્યાલ હોય તો મોહમ્મદસો બેગડો છે એ ઋતુ પ્રમાણે પોતાની રાજધાની ફેરવતો. બરાબર, શિયાળાની અંદર છે એ જૂનાગઢ રાજધાની રાખતો, ઉનાળાની અંદર છે એ અમદાવાદ રાખતો, અને ચોમાસાની અંદર ચાંપાનેરને પોતાની રાજધાની રાખતો હતો. એટલે આ બધી બાબતો પરથી આપણે ચાંપાનેર ક્યાંક ને ક્યાંક અગત્યનું બની જાય છે, અને આપણે ત્યાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનાર પ્રથમ સ્થળ હતું 2004ની અંદર ચાંપાનેર. ત્યાર પછી આપણે 2014માં પાટણની રાણકી વાવને સ્થાન અપાયું છે, અને 2017માં અમદાવાદ જિલ્લાને પણ બરાબર સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આપણા 3 સ્થાપત્યો, પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને અમદાવાદ જિલ્લો. તો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય છે કે નીચેનામાંથી કયું એક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરાયેલ નથી, તો આ સિવાયનું જે કંઈ પણ મૂકેલું હોય એ આપણો જવાબ આવશે. બરાબર, ચાંપાનેર, પાટણની રાણકી વાવ અને અમદાવાદ જિલ્લો. એટલે આવા પ્રશ્ન મેન્ટલી થોડુંક આપણે વિચારવું પડે એવા હોય છે. જોઈએ પછીનો પ્રશ્ન, અંજનકુંડ ક્યાં આવેલ છે? તો મિત્રો, અંજનકુંડ છે એ ડાંગ જિલ્લામાં આવેલો છે. બરાબર, ડાંગ જિલ્લામાં આ અંજનકુંડ આવેલો છે. એવું કહેવાય છે કે અંજની માતા
જે હનુમાનજીના માતા હતા, બરોબર, એમનો જન્મ અહીં થયો એવી લોકવાયકા કહેવામાં આવે છે. એટલે અંજન કુંડ છે એમના નામ ઉપરથી એ ડાંગ ખાતે આવેલો છે. સબરી વન પણ છે મિત્રો, એ પણ અહીં જ ડાંગ ખાતે આવેલું છે. એટલે કદાચ પ્રશ્ન પૂછાય સબરી વન, તો એ પણ અહીં ડાંગ ખાતે જ આવેલું છે. જોઈએ પછી આગળ. મહાવદ ચોથના દિવસે કયા સ્થળે ગાંધીજીના અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તેથી ત્યાં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે? તો મિત્રો જવાબ આવશે કવાંટ નામનું સ્થળ છે, ત્યાં આવો મહાવદ ચોથના દિવસે બરોબર મેળો ભરાય છે. અને આ કવાંટ ક્યાં આવ્યું છે? તો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આ કવાંટ નામનું સ્થળ આવેલું છે, જ્યાં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે. મિત્રો ધ્યાન રાખજો, અમે એવું નથી કીધું કે આદિવાસીઓનો સૌથી મોટો મેળો ભરાય છે, માત્ર આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે. આદિવાસીઓનો સૌથી મોટો મેળો પૂછાય તો મિત્રો યાદ રાખજો શામળાજીનો મેળો. શામળાજીના મેળે રણઝણિયું રે પેઝણિયું વાગે કીધું ને, આ બસ એ આ શામળાજીનો મેળો છે, આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે. એટલે આવી રીતે પણ પ્રશ્ન ક્યારેક પૂછી લેતા હોય છે, આપને આપને પ્રશ્નની અંદરથી પણ પ્રશ્ન નીકળે બરોબર, એવી રીતે આ જીપીએસસી પૂછતું હોય છે. જોઈએ પછીનો પ્રશ્ન. સૌંદર્યથી ભરપૂર બાણેજ ક્યાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે ગીરમાં આવેલું છે. એ ઉપરાંત મિત્રો બાણેજ વિશે એક અગત્યની બાબત એ છે કે એકમાત્ર એક જ મતદાતા ધરાવતું બાણેજ છે, એ એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં એક જ મતદાતા હોય છે, બરોબર, એક જ મતદાતા છે. એટલે ત્યાંથી મત કરવાવાળી વ્યક્તિ બાણેજમાંથી માત્ર ને માત્ર એક છે, અને તે ભરતદાસ બાપુ નામના જે સંત હતા, બરોબર, એનું પણ હાલ કરંટ અફેરમાં તમે જોયું હશે કે એમનું અવસાન થયું છે, બરોબર. એટલે હવે જે એક મતદાન ધરાવતું જે ક્ષેત્ર હતું બાણેજ, એ પણ હવે અસ્ત પામી ગયું છે. એટલે આ બાણેજ છે એ ગીર સોમનાથ અથવા ગીરના જંગલોમાં આવેલું છે. ઓપ્શનમાં માત્ર ગીર મૂકેલો હતો, એટલે ગીરના જંગલોમાં આવેલું છે આ બાણેજ. પણ જિલ્લો પૂછાય તો ગીર સોમનાથ. જોઈએ આગળ. રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? તો નારેશ્વર ખાતે રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે. આ તો બહુ સિમ્પલ છે અને એકવાર ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાયેલું છે. હવેનો જે પ્રશ્ન છે મિત્રો એ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે, જોડકા સ્વરૂપે એમાં પૂછવામાં આવેલો હતો ડીવાયએસઓની લાસ્ટ એક્ઝામની અંદર, પણ આપણે સામે સાચા જવાબો આપી દીધા છે એટલે તમને યાદ રાખવાનું બહુ સહેલું પડે. તો કે ભાઈ નિનોયનો ધોધ, તો નિનોયનો ધોધ છે એ દેડિયાપાડા નામનું જે સ્થળ છે જે નર્મદા ખાતે આવેલું છે, ત્યાં નિનોયનો ધોધ આવેલો છે. ઘણીવાર એ લોકો સ્માર્ટનેસ વાપરશે કે નિનોયનો ધોધ પછી સામે સીધો જિલ્લો જ મૂકી દેશે, તો ત્યારે દેડિયાપાડા નહીં મળે. એટલે આપણે જે તે સ્થળ અને જિલ્લો બે યાદ કરવાની કોશિશ કરશું. પછી હાથણી માતાનો ધોધ, તો એ જાંબુ ઘોડા ખાતે પંચમહાલમાં આવેલો છે. જોડિયા ધોધ, જોડિયા ધોધ છે એ ધરમપુર ખાતે આવેલો છે અને જિલ્લો આવશે વલસાડ. અને ચિમેરનો ધોધ છે એ ડાંગ ખાતે આવેલો છે. ફરી એકવાર, નિનોયનો ધોધ, દેડિયાપાડા સ્થળ અને નર્મદા, જિલ્લો આવશે હાથણી માતાનો ધોધ, જાંબુ ઘોડા તાલુકો, પંચમહાલ જિલ્લો, જોડિયા ધોધ ધરમપુર તાલુકો, જિલ્લો વલસાડ, અને ચીમેરનો ધોધ છે એ ડાંગ તાલુકો અને ડાંગ જિલ્લો, બરાબર. એટલે આવી રીતે જોડકું પૂછાય તો આપણે આવડવું જોઈએ અને આપણા માર્ક્સ ન જાય એના માટેની આપણી સૌથી મોટો પ્રયત્ન રહેતો હોય છે. જોઈએ આગળ. અકબરે કોના કહેવાથી જજિયાવેરો રદ કર્યો હતો? મિત્રો કેટલી વાર પ્રશ્ન પૂછાયેલો કે ક્યાં મુઘલ સામ્રાજ્યના રાજાએ જજિયાવેરો રદ કર્યો હતો? તો અકબરે કર્યો હતો. કોને નાખ્યો હતો? તો ઔરંગઝેબે જજિયાવેરો નાખ્યો હતો. આ બે પ્રશ્ન બહુ પૂછાય. રદ કરનારો અકબર હતો અને જજિયાવેરો હિન્દુઓ ઉપર નાખનાર હતો ઔરંગઝેબ, કારણ કે કટ્ટર વિરોધી હતો, બરોબર, હિન્દુઓનો. ઓકે, તો આનો જવાબ આવશે મિત્રો હરિવિજય સુરી નામના એક વ્યક્તિ હતા, મહાન સાધુ, એમના કહેવાથી આ અકબર છે એ જજિયાવેરો રદ કર્યો હતો. હિન્દુઓ પરનો જે જજિયાવેરો છે એ રદ કરાવવા પાછળ આ વ્યક્તિ હતા હીર વિજય સૂર્ય, એટલે બહુ અગત્યના વ્યક્તિ છે. G4નો ઉદ્દેશ્ય શું છે? તો G4 નામનું એક જે સંમેલન ભરાય છે લોકો, એની અંદર ચાર રાષ્ટ્રો જોડાયેલા છે, એનો મુખ્યત્વે ઉદ્દેશ્ય એવો રહેલો હોય કે યુનાઇટેડ નેશનમાં જે સુરક્ષા પરિષદ છે એના કાયમી સભ્યો થવા માટે પરસ્પર સહકાર વધારવો, કે યુનાઇટેડ નેશનની જે સુરક્ષા કાઉન્સિલ છે એની અંદર કાયમી સભ્યો બને અને જેટલા પણ અત્યારે હાલમાં જે કંઈ પણ સભ્યો હોય એની અંદર પણ પરસ્પર સહકાર જળવાય એવા પ્રયત્નો કરવાનો ઉદ્દેશ હોય છે આ G4નો. જોઈએ આગળ. કયા દેશ સાથે ભારતે સ્માર્ટ આઇલેન્ડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? આમ જોઈએ તો મિત્રો આ કરંટ અફેરનો પ્રશ્ન હતો, પણ આ સ્માર્ટ આઇલેન્ડ પ્રોજેક્ટ આ નામ એવું છે જે આપણે કન્ફ્યુઝ કરી શકે એટલે લીધું છે. ઓપ્શનની અંદર જો આઇલેન્ડ ઓપ્શનમાં મૂક્યું હોય ને તો આપણે આઇલેન્ડ જ લખતા હોય છીએ એટલે ભૂલ થઈ જાય, એટલા માટે મેં લીધેલો છે. તો મિત્રો જવાબ આવશે સ્માર્ટ આઇલેન્ડ પ્રોજેક્ટ છે એ જાપાન સાથે આપણે શરૂ કર્યો હતો, એટલે બહુ અગત્યનો. ફરી એકવાર આગળ જોઈએ. અટલ પેન્શન યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?
મિત્રો બહુ સિમ્પલ, સીધે સીધી નાણાં મંત્રાલય હસ્તગત આ અટલ યોજના, અટલ પેન્શન યોજના છે એ અસ્તિત્વમાં આવે છે. જોઈએ પછીનો આગળનો પ્રશ્ન. બહુ અગત્યનું થોડુંક જાહેર વહીવટના સંદર્ભમાં પણ કેવું હોય તો કહી શકાય અને મનોવૈજ્ઞાનિકના સંદર્ભમાં પણ કેવું હોય તો કહી શકાય એવી કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કેજીબીવીનું પૂરું નામ કસ્તુરબા ગાંધી અથવા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના મુજબ ક્યાં વર્ગની બાલિકાઓને શિક્ષણ સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો યાદ રાખવાનું છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય રીતે પછાત, એટલે કે કોઈ પણ રીતે પછાત વર્ગ હોય તો એમને આ કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની અંદર શિક્ષણની સુવિધા મફતમાં પૂરી પાડવામાં આવે છે. એટલે આ બાબતો છે આપણે યાદ રાખવી પડશે, બેઠે બેઠું અને બહુ સિમ્પલ ભાષામાં આવડી જાય એવા જ બધા મુદ્દાઓ છે. જોઈએ આગળ. ગુજરાત સરકારની કઈ કચેરી દ્વારા જીએસટી સહેલી પોર્ટલ શરૂ કર્યું છે? તો ગ્રામીણ વિકાસ કમિશનર કચેરી છે એમના દ્વારા જીએસટી સહેલી, બરોબર, સહેલી નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જોઈએ આગળ. હાલ કયા દેશ પાસેથી ભારત સૌથી વધુ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે? બરોબર, જોકે આ પ્રશ્ન આમ તો જોઈએ ને મિત્રો તો રજૂઆતની દ્રષ્ટિએ જ ખોટો હતો, ખરેખર અહીં એમ આવે હાલ કયા દેશ પાસેથી ભારત સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે, કેની પાસેથી આપણે સૌથી વધુ મગાવીએ છીએ, પણ એ લોકો જે દેશમાંથી મગાવીએ છીએ એના માટે નિકાસ છે ને આપણા માટે આયાત છે, પણ એ બાબતને આપણે કોઈ ઊંડું ઉતરવાનું નથી. ગુજરાતીમાં કહેવાનો મતલબ એવો થાય કે હાલ ભારત દેશ એ કયા અન્ય દેશ પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ મગાવે છે? તો મિત્રો જવાબ આવશે ઇરાક દેશ પાસેથી આપણે સૌથી વધુ ક્રૂડ ઓઇલ મગાવીએ છીએ, અને બીજા નંબરની વાત કરીએ તો સાઉદી અરેબિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ મગાવીએ છીએ, અને ત્રીજા નંબરની વાત કરીએ તો ઈરાન પાસેથી આપણે આવું ક્રૂડ ઓઇલ મગાવીએ છીએ, પણ હાલ અમેરિકા સાથેના સંબંધો જાળવવાના હેતુથી આપણે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત માટેનો જે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, એટલે આપણે હાલ ઈરાન પાસેથી આવું ક્રૂડ ઓઇલ મગાવતા નથી. એટલે આ બાબતને પણ ઇસ્યુ કરી અને આ લોકો પૂછી શકે છે કે ભાઈ હાલમાં ભારત દેશ ક્યા ક્રૂડ આયાત દેશો પાસેમાંથી એક દેશ પાસેથી મગાવતું નથી, એટલે કે કયા દેશ પાસેથી ક્રૂડ ઓઇલની અત્યારે આયાત કરતું નથી, તો એ દેશ આવશે ઈરાન. કારણ કે ઈરાન અને અમેરિકાનો વિવાદ હાલ બહુ જ હચમચાડે ચડેલો, એના લીધે અમેરિકાના સહયોગ લેવા માટે ભારત સરકારે એવો નિર્ણય લીધેલો હતો કે ઈરાન પાસેથી આપણે ક્રૂડ ઓઇલ લેવું નહીં. એટલે ઈરાન પાસેથી હાલ ભારત દેશ છે એ ક્રૂડ ઓઇલ ખરીદતો નથી, એના લીધે એવું બને છે કે થોડુંક ક્રૂડ ઓઇલ છે એ મોંઘું પડે છે, પણ છતાં કોઈ ક્ષેત્રમાં સારો એવો વિકાસ થઈ શકે એવો કંઈક હેતુ સાથે સરકારે આવો કંઈક નિર્ણય લીધો હશે. જોઈએ, મૂકીએ એ બાબતને. ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ નોકરી આપતું ક્ષેત્ર કયું છે? તો મિત્રો આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ નોકરી આપતું ક્ષેત્ર છે. દેશના કેટલા ટકા બંદરોથી થતી હેરફેર ખાલી જગ્યા માત્ર ગુજરાતમાંથી થાય છે? એટલે કે સમગ્ર દેશની અંદર જેટલા પણ બંદરોથી હેરફેર થાય છે એનો કેટલા ટકા હિસ્સો માત્ર ગુજરાતમાંથી? તો જવાબ આવશે 71% હિસ્સો છે જે બંદરોથી હેરફેર થતું એનો માત્ર દેશમાં ગુજરાત એકલું 71% હિસ્સો હેરફેર કરે છે, એટલે કે માલની હેરફેર છે 71% સમગ્ર દેશનો જે કંઈ પણ હેરફેર છે એ કરે છે, એટલે મારું ગુજરાત છે એ ગર્વની એક બાબત છે. હવે બંદરોની વાત આવી એટલે આપણે કંડલા બંદરને તો યાદ કરવું જ પડે, બરાબર. કંડલા બંદર આપણે યાદ રાખવાનું છે, ગુજરાતનું સૌથી મોટું બંદર છે કે જેને 1955ની અંદર FTZ એટલે કે ફ્રી ટ્રેડ ઝોન, 1965ની અંદર એને સ્ટેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને 1967ની અંદર EPZ એટલે કે એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું હતું. જોઈએ પછી આગળ. હુડીલા ખાલી જગ્યા વિસ્તારનું સૂર્યગાન છે? તો બનાસકાંઠાનું આ હુડીલા છે એ સૂર્યગાન છે, બનાસકાંઠાના વાવ તાલુકાનો, બરોબર. એટલે એ તો યાદ જ હશે, જોકે જનરલ ક્વેશ્ચન છે. એટલે મિત્રો આવા આવા ક્વેશ્ચન જે સેલા સેલા પૂછા જતા હોય ને એની અંદરથી આપણે પ્રિલિમ પરીક્ષા પાસ કરી નાખતા હોય છે. જોઈએ આગળ. લોકનૃત્યની જોડ જોડો, મેં સામે સાચી જ જોડ લખી દીધી છે. મહારાષ્ટ્રની અંદર તમાશા નામનું લોકનૃત્ય થાય છે, ઉત્તર પ્રદેશની અંદર નવતંકી અથવા ઘણીવાર મિત્રો આમ પણ પૂછી લે છે નવટંકી, એમાં કંઈ મૂંઝાવાનું નથી, નવતંકી કે નોટંકી જે કે બે જવાબ એક જ આવશે. પછી તમાશો મહારાષ્ટ્ર, નવટંકી ઉત્તર પ્રદેશ, પંજાબ, પંજાબમાં શ્વાંગ અને આંધ્રપ્રદેશનું યક્ષગાન. આ ઉપરાંત મિત્રો કર્ણાટકની અંદર પણ યક્ષગાન છે એ બહુ જ પ્રખ્યાત છે, આંધ્રપ્રદેશ
કર્ણાટક કે કર્ણાટક ખાતે પણ યક્ષગાન ખૂબ પ્રખ્યાત છે. જોઈએ આગળ, મેઘરાજાની છડીનો ઉત્સવનો મેળો ક્યાં ભરાય છે? તો આ તો મિત્રો બધાને ખબર છે, ભરૂચ ખાતે આ મેઘરાજાની છડીનો ઉત્સવ, એટલે કે મેઘરાજાની છડી ઝુલાવવાનો. મેઘરાજા હોય બરોબર, વરસાદના જે રાજા છે મેઘરાજા બરોબર, એની છડીને ઝુલાવવાનો અહીં ઉત્સવ મનાવવામાં આવે છે અને એનો મેળો ભરાય છે ભરૂચ ખાતે. ભરૂચ ખાતે વાત કરીએ તો મિત્રો એક બીજો મેળો ભરાય છે ભાડભૂતનો, જે દર 18 વર્ષે બરોબર, દર 18 વર્ષે આવો મેળો ભરાય છે. એટલે આ ભાડભૂતનો મેળો પણ ઘણીવાર જીપીએસસી લેવલે પૂછાયેલો છે. જોઈએ પછીનો આગળનો પ્રશ્ન. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ, આ પંક્તિ કોની છે મિત્રો પૂછાયેલું, અને જ્યારે પરીક્ષામાં પૂછાયેલું ત્યારે આ પ્રશ્નને રદ કરવામાં આવ્યો હતો, કારણ કે એ લોકોએ સાચો ઓપ્શન આપેલો જ નહોતો. તો મિત્રો જવાબ આવશે પ્રીતમદાસ નામના વ્યક્તિએ કીધું છે કે હરિનો માર્ગ સુરાનો માર્ગ છે, કાયરોનું ત્યાં કામ હોતું નથી. એટલે આપણો સાચો જવાબ રહેશે પ્રીતમદાસ. જોઈએ પછીનો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે અને બહુ સહેલો સહેલો પ્રશ્ન પૂછેલો બરાબર, જોડકું જોડવાનું હતું, મેં સામે સાચા અત્યારે જોડીને આપી દીધેલા છે. અખે પાત્ર, તો અખે પાત્રના રચયિતા છે બિંદુ ભટ્ટ. અણસાર, તો અણસાર છે વર્ષા અડાલજ. માધવ ક્યાંય નથી મધુવનમાં આપણે સાંભળેલું જ હશે, તો એ હરીન્દ્ર દવે, અને હરીન્દ્ર દવેની એક પંક્તિ બહુ યાદ આવી જાય, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા બરાબર, એ પણ પૂછાયેલું છે એટલા માટે આપણે આ ક્ષણ યાદ કરવું પડે. અને બંધ મુઠ્ઠીમાં સૂરજ, તો પ્રિયકાંત પરીખ. યાદ રાખજો પ્રિયકાંત મણિયાર નથી, પ્રિયકાંત મણિયારનો એક કૃતિ છે બરાબર, એ બહુ પ્રખ્યાત છે લીલેરો ઢાળ. પ્રિયકાંત મણિયારનો, પ્રિયકાંત પરીખનું નથી કહેતો, પ્રિયકાંત પરીખની છે બંધ મુઠ્ઠીમાં સૂરજ, પણ લીલેરો ઢાળ છે એ 2-3 વાર પૂછાયેલો છે, એટલે તમને અહીંયા તમારું ધ્યાન દોરું છું. જોઈએ પછીનો આગળનો પ્રશ્ન. અમદાવાદની પોળમાં આવેલ હરકોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે પ્રખ્યાત છે? તો મિત્રો જવાબ આવશે કાષ્ટ કલા માટે પ્રખ્યાત છે. અહીં લખવામાં મિત્રો ભૂલ થઈ ગઈ છે, પણ સાચો જવાબ આવશે કાષ્ટ કલા, એટલે કે લાકડા ઉપર જે ખરાદી કામ કરવામાં આવતું હોય એના માટે પ્રખ્યાત છે કાષ્ટ કલા માટે. અને મિત્રો જો ગુજરાતની અંદર પૂછાય ને કે ગુજરાતની અંદર કયા સ્થળેથી આશરે 350 વર્ષ જૂનું કાષ્ટ કલાના નમૂના મળી આવ્યા છે, તો મિત્રો યાદ રાખજો એ તમારો જવાબ આવશે જીએસ, એટલે કે ગીર સોમનાથ જિલ્લામાંથી 350 વર્ષ જૂનું છે એ કાષ્ટ કલાના નમૂના મળી આવ્યા છે. કયો? ગીર સોમનાથ, યાદ રાખજો, બહુ અગત્યનું છે. ધોરણ 10ની સમાધિ બુક્સની અંદર જોશો તો એમાં પણ તમને આ ક્વેશ્ચન મળી જશે. જોઈએ આગળ, આળેખ શું છે? તો મિત્રો આ 2 વાર પૂછાયેલો છે, એક રાજ્ય અધિકારીમાં પણ પૂછાયેલો. તો આળેખ છે એ ભીતો પરનું ચિત્રામણ, એટલે કે ભીત ચિત્ર અથવા કે ભીત પર દોરવામાં આવતા ચિત્ર એને આળેખ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો આ લેખ નથી બરોબર, અહીંયા અળ છે, આલ આળેખ. જોઈએ નેક્સ્ટ, ઝુંઝુન કઈ જાતિ સાથે જોડાયેલ વાદ્ય છે? તો સિદ્ધિ લોકો છે એનું આ ખાસ વાદ્ય છે ઝુંઝુન. જોઈએ પછીનો આગળ, રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ તરત કોને કરે છે? મોસ્ટ એમ્પી પ્રશ્ન મિત્રો, નાની નાની બાબતોને આપણે ધ્યાને ન લેતા હોય તો મિત્રો જવાબ આવશે લોકસભાના સ્પીકરને વાકેફ કરવામાં આવે છે કે રાષ્ટ્રપતિએ રાજીનામાની જાહેરાત કરી છે. પણ પ્રશ્ન ટ્વિસ્ટેડ કરે, ફેરવીને પૂછે કે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાની જાણ રાષ્ટ્રપતિ કોને કરશે? તો મિત્રો યાદ રાખવાનું છે જે આપણી રાજ્યસભા હોય બરાબર, રાજ્યસભાના ડીસી એટલે કે જે ડેપ્યુટી ચેરમેન, ડેપ્યુટી સભાપતિ હોય એને જાણ કરશે. શા માટે? કારણ કે આપણે ખબર હોય તો રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ રહેતા હોય છે. હવે ઉપરાષ્ટ્રપતિ જ્યારે ગેરહાજર હોય ત્યારે ડેપ્યુટી સભાપતિ એટલે કે નાયબ સભાપતિ હોય એને ત્યાં રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરવાનું હોય છે. એટલે જો ઉપરાષ્ટ્રપતિ નિવૃત્ત થઈ જાય તો એની જાણ રાજ્યસભામાં થવી જરૂરી બની જાય છે, એટલે કે રાજ્યસભાના નાયબ સભાપતિ હોય એને આ બાબતની જાણ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. એટલે 2 એક્સચેન્જ કરીને પણ આવી રીતે પૂછી લેતા હોય છે. જોઈએ પછી આગળ, સંસદના રાજ્યકક્ષાના મંત્રીઓ ખાલી જગ્યાની મરજી હોય ત્યાં સુધી પદ પર રહી શકે? તો મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પદ પર રહી શકે છે, રાષ્ટ્રપતિ જ તેને તેના પદ ઉપરથી દૂર કરવાની સત્તા ધરાવે છે. અને આવા મંત્રીઓ છે એ વ્યક્તિગત રીતે માત્ર ને માત્ર રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. આ પ્રશ્ન છે ક્લાસ 1-2ની પરીક્ષા લાસ્ટ ટાઈમ ગઈ નહીં, તેની પહેલાના વર્ષે આવેલી ત્યારે જ આ પ્રશ્ન પૂછાયેલો બરાબર, કે સંસદના મંત્રીઓ છે વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય? તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. ઘણા લોકો બહુ સ્માર્ટ આવે ને આમ હોશિયાર બનવાનો પ્રયત્ન કરી અને બધા લોકો ઉત્સાહમાં વડાપ્રધાન લખીને આવતા રહ્યા હતા કે ભાઈ બધા મંત્રીઓ હોય એનું નિયંત્રણ વડાપ્રધાનની અંદર હોય, એ સાચી વાત છે, પણ હકીકતે જવાબ એ નથી આવતો, રાષ્ટ્રપતિ જ જવાબ આવે છે.
અને તમે વાંચતા હશો તો તમને વાંચવામાં પણ આવી જ ગયું હશે. એટલે આ બહુ સિમ્પલ અને સોબર વાત છે, પણ ઘણી વાર છતાં આપણાથી ભૂલ થઈ જતી હોય. એટલે સંસદના રાજ્યકક્ષાના કે કોઈ પણ મંત્રી હોય એ રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દો ધારણ કરી શકશે. આ બાબતને યાદ રાખજો, બહુ બહુ સિમ્પલ બાબત છે પણ ભૂલ કરાવી દે એવી છે. જોઈએ પછી આગળ, એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે? તો મિત્રો બહુ અને સિમ્પલ વાત કે રાષ્ટ્રપતિ શ્રી છે એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરે છે. રાષ્ટ્રપતિ જ તેની પસંદગી કરે છે. એટર્ની જનરલની જોગવાઈ લાસ્ટ ટાઈમ બિનસચિવાલય કે જેમાં સારા સારા કૌભાંડ થઈ ગયા એની અંદર પૂછાયેલો પ્રશ્ન, કલમ નંબર 76 મુજબ એટર્ની જનરલની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ત્યાં જેમ દેશની અંદર એટર્ની જનરલ હોય છે એમ રાજ્યની અંદર સેમ પદ બરાબર એડવોકેટ જનરલ તરીકે ઓળખાય છે, કે એના જેવા કામ દેશની અંદર એવા રાજ્યની અંદર કામ કરે છે એડવોકેટ જનરલ. એટલે ઘણીવાર આવી રીતે કમ્પેરેટિવલી પણ એ લોકો પૂછી લેતા હોય છે. જોઈએ આગળ, લોકસભામાં સીધી રીતે ચૂંટાયેલા સભ્યો વધુને વધુ ખાલી જગ્યા સભ્યો બનશે. તો મિત્રો યાદ રાખવાનું છે, આમાં એક શબ્દ મિસ છે, લોકસભામાં રાજ્યમાંથી બરાબર અહીંયા એક શબ્દ મિસ થઈ ગયો છે રાજ્યમાંથી. તો મિત્રો લોકસભામાં રાજ્યમાંથી સીધી રીતે ચૂંટાયેલા સભ્યો વધુને વધુ કેટલા હોઈ શકે? તો મિત્રો તમને સમજાવી દઉં કે આપણે ત્યાં એક રાજ્યમાંથી, એક યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી, અને એક આપણે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક આપણે કરીએ છીએ બરાબર. ટોટલ વાત કરીએ તો આટલા લોકોની નિમણૂક લોકસભામાં થાય છે. હવે મિત્રો રાજ્યસભામાંથી રાજ્યમાંથી મેક્સિમમ 530 લોકોની ચૂંટણી થાય છે, 20 લોકોની ચૂંટણી યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી થાય છે, અને 2 આપણે એંગ્લો ઇન્ડિયાના લોકોનું પ્રતિનિધિત્વ કરાવીએ છીએ. અને ટોટલ 552 જેટલી વધુમાં વધુ લોકસભાની સીટો રાખી શકાય છે. એટલે આ પણ આપણે યાદ રાખવાનું છે, 530 ને 20, 550 ને 2, 552. એટલે પ્રશ્ન રાજ્યનો પૂછાઈ ગયો આ વખતે કે રાજ્યમાં વધુ વધુ કેટલા ચૂંટે શકે, તો 530. હવે કદાચ કેન્દ્ર શાસિતનો પૂછી શકે તો જવાબ આવશે 20 છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી સિલેક્ટ થઈ પસંદ થઈ અને જાય છે. અને એંગ્લો ઇન્ડિયાના તો 2 જ સભ્યો છે બરાબર, લોકસભામાં એંગ્લો ઇન્ડિયાના 2 સભ્યો અને રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યો. એંગ્લો ઇન્ડિયાના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં 2 સભ્યો અને રાજ્યસભામાં કલમ નંબર 80 મુજબ 12 સભ્યો. એટલે કે સંસદની અંદર ટોટલી 14 લોકોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે આવી રીતે પણ પૂછાય છે કે સંસદની અંદર રાષ્ટ્રપતિ દ્વારા કેટલા લોકો નિમણૂક કરવામાં આવે છે. ઓપ્શનમાં 2 મૂકેલો હોય, 12 મૂકેલો હોય અને 14 મૂકેલો હોય, તો આપણો જવાબ 14 આવશે, કારણ કે 12 રાજ્યસભામાં અને 2 એંગ્લો ઇન્ડિયાના લોકસભામાં પસંદ કરવામાં આવે છે. તો મેક્સિમમ મિત્રો 552 જેટલી સીટો હોય છે, પણ વર્તમાનની વાત કરીએ તો 545 સીટો છે. એટલે આ બાબતને પણ આપણે યાદ રાખવી ઘટે. જોઈએ આગળ, કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી સંસદની મુદત ખાલી જગ્યાથી વધુ લંબાવી શકાય નહીં. તો મિત્રો જવાબ આવશે 6 મહિના. તમને ખબર જ છે, પણ અહીં થોડો ટ્વિસ્ટ કરેલો છે કે કટોકટીની જાહેરાત કરી દીધી, ઓકે કટોકટી કમ્પ્લીટ થઈ ગઈ, કટોકટીની હવે કોઈ જરૂરિયાત નથી, એટલે કે કટોકટી પાછી ઉઠાવી લીધી, એટલે કટોકટી હવે અસ્તિત્વમાં નથી. જ્યારે કટોકટીનો અમલ પાછો ખેંચી લેવામાં આવે ત્યાર પછી વધુ ને વધુ 6 મહિના સુધી રાહ જોઈ શકાય. એટલે કે 6 મહિનાની અંદર ફરીથી સંસદની અંદર ચૂંટણી થવી જોઈએ, ફરીથી ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે એની સંસદની મુદત 6 મહિનાથી વધુ આગળ કરી શકાય નહીં. આવું તમારે વાંચવામાં 100% મિત્રો આવેલું જ હશે, કોઈ પણ બંધારણની બુક લીધી હોય આવી બાબત એમાં આવેલી જ હોય છે બરાબર. એટલે કટોકટીનું જાહેરનામું છે પાછું ખેંચી લેવામાં આવે ત્યારબાદ 6 મહિનાની અંદર ચૂંટણી થવી જરૂરી છે. જોઈએ નેક્સ્ટ, નવી લોકસભાની પ્રથમ બેઠક સુધી ડેશ. તો મિત્રો જવાબ આવશે, જૂની લોકસભાના અધ્યક્ષ હોય એ પોતાના પદ ઉપર રહેશે, જેવી નવી લોકસભાની પ્રથમ બેઠક ભરાશે ત્યારે એક પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવશે. પ્રોટેમ સ્પીકર જેને કામ ચલાવ રીતે કરવામાં આવે છે, મુખ્યત્વે એના કામ હોય છે એ જેટલા પણ નવા સભ્યો આવ્યા હોય એને શપથવિધિ કરાવવાના એમના કામ હોય છે. હવે તો એવું બને છે હાલના ટ્રેન્ડ પ્રમાણે વિરોધ પક્ષના એક વ્યક્તિને જ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે બરાબર. એટલે યાદ રાખવું ઘટે, આવી સિમ્પલ સિમ્પલ બાબતો હોય એને પણ આપણે ક્યારેક ક્યારેક મગજની અંદર રાખવી પડે છે. જોઈએ આગળ, સભ્યની ગેરલાયકાત અંગેનો આખરી નિર્ણય ખાલી જગ્યા કરે છે. મિત્રો યાદ રાખવાનું છે, સભ્યોની ગેરલાયકાત અંગેનો આખરી નિર્ણય મહામહિમ અને દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. આખરી નિર્ણય સભ્ય ગેરલાયકાત ધરાવે છે, ખરેખર તે ગેરલાયક નિવડ્યો છે કે નહીં તેનો આખરી નિર્ણય રાષ્ટ્રપતિ કરે છે. પણ કાઉન્સમાં મિત્રો એક બાબત હું તમને કહેવામાં આવું છું કે જો એમ પૂછેલું હોય કે પક્ષાંતર
પક્ષાંતર ધારા વિરોધી, બરોબર, પક્ષાંતર ધારા અંગેની જો ગેરલાયકાતનો આખરી નિર્ણય હોય તો મિત્રો યાદ રાખજો, પક્ષાંતર ધારા અંગેનો આખરી નિર્ણય રાષ્ટ્રપતિનો રહેતો નથી, તો જે તે સદનના સ્પીકર કે સભાપતિ હોય એનો આખરી નિર્ણય રહેશે. જે અપવાદવાળો મુદ્દો હોય ને જીપીએસસી એને જ છેડે છે, એટલે હું તમને કહું છું આ બાબતને ધ્યાન રાખજો. જોઈએ પછીનો પ્રશ્ન, કઈ ભાષા સૌપ્રથમ શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થઈ? તો શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થઈ હતી તમિલ, બરોબર, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, બરોબર, કે દક્ષિણ ભારતની, બરોબર, સૌથી પ્રાચીન અને જૂની ભાષાઓમાં એની ગણતરી કરવામાં આવે છે. અને આ તમિલ ભાષા છે, બરોબર, આ ચારે ચાર ભાષાઓની અંદર પણ મિત્રો એકવાર પૂછાયેલું છે ટેટની પરીક્ષાની અંદર કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ દક્ષિણની ચાર ભાષાઓમાંથી સૌથી જૂની કઈ છે? તો આ તમિલ છે એ જ સૌથી જૂની છે અને એને સૌપ્રથમ શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો મળેલો છે. અને મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન, કાંચીપુરમનું કૈલાસ મંદિર ખાલી જગ્યા શૈલીનું ઉદાહરણ છે. તો મિત્રો તમને બધાને ખબર હશે દક્ષિણની અંદર મુખ્યત્વે તમે જોવો ને તો દ્રવિડ શૈલીમાં જ કાર્યો થયેલા છે, અને જો ઉત્તર ભારતની વાત કરો ને તો ઈરાની શૈલીમાં કાર્યો થયેલા છે. એટલે જ્યારે જ્યારે તમે માનો કે તમે પ્રશ્ન વાંચો અને પ્રશ્ન તમને નથી આવડતો અને જો તમારે રિસ્ક જ લેવું હોય ત્યારે 90% કેસીસની અંદર ઉત્તર ગુજરાતની હોય પ્રશ્ન તો તમે ઈરાની શૈલી લખી શકો છો, અને દક્ષિણ ગુજરાતની, સોરી, દક્ષિણ ભારત, ઉત્તર ભારત હોય તો તમે ઈરાની શૈલીનો ઉપયોગ કરશો અને દક્ષિણ ભારત હશે તો તમે દ્રવિડ શૈલીનો ઉપયોગ કરશો. 90% કેસીસની અંદર તમારો જવાબ સાચો પડવાની શક્યતાઓ વધી જશે. જો ખબર ન હોય તો કંઈ પણ ગુમાવવાનું જ થતું હોય, કંઈ પણ મેળવવાનું ન થતું હોય ત્યારે આવું રિસ્ક લઈ શકાય છે અને સંભવત આપને માર્ક મળી જતો હોય છે ઘણીવાર. તો મિત્રો આ માત્ર ને માત્ર 35 જેટલા પ્રશ્નો હતા, એને મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. અગત્યના અગત્યના જે બહુ સિમ્પલ અને સહેલા હોય, હકીકતે ડીવાયએસઓની પરીક્ષા છે આવી રીતે આપણે ઇઝીલી ક્રેક કરી શકતા હોય છીએ જો આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીએ તો. તો મિત્રો આ છે પહેલો ભાગ, સંભવતઃ બનશે તો બીજા ભાગની અંદર અગત્યના બધા પ્રશ્નો લઈ અને 2018નું જે પેપર છે એને આપણે કમ્પ્લીટ કરી નાખશી અને હવે જે આગળની પરીક્ષા આવે એની અંદર તમને 100% ઉપયોગી બને એવો મારો હેતુ રહેશે. તો મિત્રો મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે, ત્યાં સુધી મુલાકાત લેતા રહો યુનિવર્સલ એકેડમીની. જય હિન્દ, જય ભારત, ગોડ બ્લેસ યુ.